મોર્નિંગ ઇન્ટરનેશનલ ફાઇનાન્સમાં આપણે આગળનો ટોપિક જોઈએ છે બેલેન્સ ઓફ પેમેન્ટ તો બેલેન્સ ઓફ પેમેન્ટ જે આપણી પાસે આપેલું છે એટલે લેણદેણ તુલા આપણે કહીએ કે લેણદેણ તુલા શું છે તો વોટ ઇઝ બેલેન્સ ઓફ પેમેન્ટ ધેટ સ્કિનરબર્ગ ડિફાઇન્ડ ધ બેલેન્સ ઓફ પેમેન્ટ એઝ અ સિસ્ટમેટિક રેકોર્ડ ઓફ ઓલ ધ ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન બિટવીન ધ રેસિડેન્ટ ઓફ ધ રિપોર્ટિંગ કન્ટ્રી એન્ડ રેસિડેન્ટ્સ ઓફ ધ ફોરેન કન્ટ્રીઝ ડ્યુરિંગ ધ ગિવન પીરિયડ ઓફ ટાઈમ એટલે કિન્ડરબર્ગરે વ્યાખ્યા આપી છે કે ધ સિસ્ટમેટિક રેકોર્ડ એટલે પદ્ધતિસરના હિસાબોની નોંધણી છે બધા જ આર્થિક વ્યવહારોની ઓલ ધ ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન બિટવીન ધ રેસિડેન્ટ્સ એન્ડ રિપોર્ટિંગ કન્ટ્રી એટલે જે દેશ રિપોર્ટ કરી રહી છે એવી રેસિડેન્ટ કંપની એટલે આપણી હોમ કન્ટ્રી જેને કહેવાય એન્ડ રેસ્ટ એન્ડ ધ રેસિડેન્ટ્સ ઓફ ધ ફોરેન કન્ટ્રીઝ એટલે કે જે દેશો સાથે આપણે વેપાર કરી રહ્યા છે એ દેશો ડ્યુરિંગ ધ ગિવન પીરિયડ ઓફ ટાઈમ આપેલા સમયગાળામાં એટલે કે સામાન્ય રીતે એક વર્ષમાં ઇન ધીસ ફોલોઈંગ ફીચર્સ આની અંદર જે આપણે લક્ષણો જોઈએ તો ઇટ ઇઝ અ સ્ટેટમેન્ટ ઓફ ધ સિસ્ટમેટિક રેકોર્ડ આ પદ્ધતિસરના હિસાબોનું એક પત્રક છે ઓફ ઓલ ધ ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન બિટવીન ધ વન કન્ટ્રી એન્ડ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ એટલે એક દેશ એ દુનિયાના બીજા દેશો સાથે જે કોઈ બી વ્યવહારો કર્યા છે એની પદ્ધતિસરની નોંધણી છે ઇટ ઇઝ રેકોર્ડ ફોર ધ પર્ટિક્યુલર પીરિયડ ચોક્કસ સમયગાળા માટે રેકોર્ડ કરે છે યુઝ્યુઅલી ઇટ ઇઝ એન એન્યુઅલ સ્ટેટમેન્ટ એટલે સામાન્ય રીતે વાર્ષિક હોય છે ઇટ ઇન્ક્લુડ ઓલ ધ ટ્રાન્ઝેક્શન્સ એમાં બધા જ વ્યવહારોનો સમાવેશ થાય છે કરંટ એઝ વેલ એઝ કેપિટલ એટલે કે મૂડી અને સામાન્ય રીતે જે ચાલુ વર્ષના વ્યવહારો છે તે ઇટ ઇઝ અ વે ઓફ ધ લિસ્ટિંગ ધ રિસીપ્ટ એન્ડ ધ પેમેન્ટ ઇન ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન્સ ઓફ ધ કન્ટ્રી દેશની અંદર જે કોઈ પણ રિસીપ્ટ એટલે કે જે આવકો છે અને જે ચૂકવણીઓ છે એ બધા જ વ્યવહારોમાં નોંધાય છે ઇટ એડોપ્ટ્સ ડબલ એન્ટ્રી બુક કીપિંગ સિસ્ટમ આમાં બે દ્વિનોંધીનામા પદ્ધતિનો ઉપયોગ થાય છે ઇટ હેઝ અ ટુ સાઇડ્સ એમાં બે બાજુ હોય છે ડેબિટ એન્ડ ક્રેડિટ ઉધારની જમા ધ પેમેન્ટ્સ આર રેકોર્ડેડ ઓન ધ ડેબિટ સાઇડ જે કોઈ બી ચૂકવણી થાય છે ઉધાર બાજુ નોંધાય છે એન્ડ રિસીપ્ટ્સ આર ઓન ક્રેડિટ સાઇડ અને જે કોઈ પણ આવક મળે છે એ જમા બાજુ નોંધાય છે ઇન ધ એકાઉન્ટિંગ સેન્સ જો હિસાબી પદ્ધતિની પ્રમાણે જોઈએ તો ડેબિટ એન્ડ ક્રેડિટ વિલ બી ઓલવેઝ બેલેન્સ ઇચ અધર ઉધારને જમા હંમેશા સમાન હોય છે ધેરફોર માટે બેલેન્સ ઓફ પેમેન્ટ મસ્ટ બી ઓલવેઝ ઇન બેલેન્સ એટલે બેલેન્સ ઓફ પેમેન્ટ એ હંમેશા સમાન જ રહે છે એટલે લેણદેણ તુલા હંમેશા સમાન જોવા મળે છે ધ ડેફિસિટ ઇન કરંટ એકાઉન્ટ વુડ બી બેલેન્સ બાય ધ સરપ્લસ ઓફ કેપિટલ એકાઉન્ટ એટલે કે કરંટ એકાઉન્ટમાં જે કોઈ બી ખાધ ઊભી થઈ હોય એ મૂડી ખાતાની જે સરપ્લસ એમાં જે વધારો હોય એની સાથે માંડી વાળવામાં આવે છે લાઇકવાઇઝ એવી જ રીતે ધ સરપ્લસ ઇન કરંટ એકાઉન્ટ જો કરંટ એકાઉન્ટ એટલે ચાલુ ખાતાની અંદર કોઈ પણ પ્રકારનો વધારો હોય વુડ બી બેલેન્સ વિથ ધ કેપિટલ એકાઉન્ટ એ મૂડી ખાતાની ખાધ સામે માંડી વાળવામાં આવે છે સેકન્ડ ટોપિક આપેલો છે એમની અંદર કે સ્ટ્રક્ચર ઓફ બેલેન્સ ઓફ પેમેન્ટ કેવું હોય છે એનું માળખું કેવું છે બેલેન્સ ઓફ પેમેન્ટ લેણદેણ તુલાનું માળખું કેવું હોય છે તો એ લખેલું છે કે ધ સ્ટ્રક્ચર ઓફ બેલેન્સ ઓફ પેમેન્ટ ઇન્ક્લુડ ધ મેની કોમ્પોનન્ટ્સ એમાં ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થાય એન્ડ દે આર ડિસ્કસ એઝ અંડર એમાં આપ્યું છે પહેલું કરંટ એકાઉન્ટ એટલે કે ચાલુ ખાતા જેમાં ચાલુ વર્ષની વિગતો લખાતી હોય છે ધ કરંટ એકાઉન્ટ્સ ઓફ ધ કન્ટ્રી કન્સિસ્ટ ઓલ ધ ટ્રાન્ઝેક્શન રિલેટેડ ટુ ટ્રેડ્સ ઇન ગુડ્સ એન્ડ સર્વિસીસ એન્ડ યુનિટરી ટ્રાન્સફર એની અંદર વસ્તુ અને સેવા અને બદલા ચૂકવણીઓ નોંધાતી હોય છે ધ ગુડ્સ એકાઉન્ટ શોઝ ધ વેલ્યુ ઓફ મર્ચન્ટાઇઝ એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ્સ વ્યાપારિક વસ્તુઓની નિકાસ અને આયાતો નોંધાતી હોય છે દે આર કોલ્ડ એઝ વિઝિબલ આઇટમ્સ એટલે કે એ બધી વસ્તુ દ્રશ્ય છે ઇન બેલેન્સ ઓફ પેમેન્ટ એક્સપોર્ટ આર કન્સિડર ધ પોઝિટિવ આઇટમ્સ એને સકારાત્મક વસ્તુ કહેવાય છે બિકોઝ દે બ્રિંગ ધ ફોરેન એક્સચેન્જ ઇન ટુ ધ કન્ટ્રી જે વિદેશી હુંડિયામણ આપણા દેશની અંદર લાવે છે વાઇલ ઇમ્પોર્ટ્સ આર ધ નેગેટિવ આઇટમ્સ જે આયાતો છે એ નકારાત્મક ગણાય છે કારણ કે એઝ આઇટમ્સ અગેન્સ્ટ વિચ ધ ફોરેન એક્સચેન્જ પેમેન્ટ આર મેડ જે વિદેશી હુંડિયામણની આપણે ચૂકવણી કરવાની હોય છે બાય ધ કન્ટ્રી દેશ દ્વારા ધ સર્વિસ એકાઉન્ટ્સ રેકોર્ડ ધ એક્સપોર્ટ્સ એન્ડ ઇમ્પોર્ટ્સ ઓફ સર્વિસીસ જે અદ્રશ્ય વસ્તુઓ સેવાઓની વાત કરીએ તો સેવાઓની નિકાસ અને આયાત લખાય છે એમાં સર્વિસીસ ઓર ઇનવિઝિબલ આઇટમ જેને અદ્રશ્ય મિલકતો પણ કહેવાય છે The services, service transactions include the cost of travel, transportation, એટલે વાહન વ્યવહારનો ખર્ચો છે, વીમા કંપનીનો ખર્ચો છે, એટલે વીમો, insurance, banking transactions, બેંકના વ્યવહારો, education, શિક્ષણ, etc. Service accounts plays a major role in the terms of outflow and inflow of the foreign exchange. વિદેશી હુંડિયામણની આવાગમનની અંદર સેવા ખાતું જે છે એ બહુ મહાન એટલે કે વધારે સારો ફાળો દર્શાવે છે ટ્રાન્સફર પેમેન્ટ એટલે કે બદલા ચૂકવણીઓની વાત કરીએ તો એકાઉન્ટ કન્સિસ્ટ બોથ ગવર્મેન્ટ એન્ડ પ્રાઇવેટ ટ્રાન્સફર એમાં સરકારી આપલે પણ હોય છે ખાનગી આપલે પણ હોય છે ઇટ ઇન્ક્લુડ્સ ઓલ ધ કાઇન્ડ ઓફ ગિફ્ટ્સ એન્ડ ગ્રાન્ટ્સ સરકાર કે વ્યક્તિ દ્વારા વિદેશના લોકોને જે ગિફ્ટ આપવામાં આવે અને જે ગ્રાન્ટ્સ આપવામાં આવે બરાબર છે એની અથવા તો ખાનગી વ્યક્તિઓ દ્વારા જે ગ્રાન્ટ્સ આપવામાં આવે અને જે ગિફ્ટ આપવામાં આવે
લોન અને ગ્રાન્ટ શબ્દમાં બંનેમાં બહુ ફરક છે, યાદ રાખજો. ઇન ધીસ ટ્રાન્ઝેક્શન ધ ફ્લો ઓફ ધ ફોરેન એક્સચેન્જ ઇઝ ઓનલી ઇન ધ વન ડાયરેક્શન, આમાં એક જ તરફી થાય છે. એટલે ગ્રાન્ટ જ્યારે આપવામાં આવે ત્યારે પાછી લેવામાં આવતી નથી, બરાબર ને? ગિફ્ટ પણ એવી જ રીતના આપણે આપીએ છીએ તો સામે મેળવવાની આશા નથી હોતી, બીકોઝ દેર ઇઝ અ નો ઓબ્લિગેશન ઓફ રીપેમેન્ટ, એની પુનઃચુકવણી હોતી નથી. ઇન ધ કરન્ટ એકાઉન્ટ ધ એક્સપોર્ટ ઓફ ગુડ્સ, એટલે વસ્તુઓની જે નિકાસ જે છે, એન્ડ એક્સપોર્ટ ઓફ સર્વિસીસ, ઇનફ્લો ઓફ ધ ટ્રાન્સફર પેમેન્ટ આર રેકોર્ડેડ ઓન ધ ક્રેડિટ સાઇડ, એ જમા બાજુ પર નોંધાતા હોય છે. કઈ કઈ વસ્તુઓ એક્સપોર્ટ ઓફ ગુડ્સ, વસ્તુઓની નિકાસ હોય કે સેવાઓની નિકાસ હોય, એન્ડ ઇનફ્લો ઓફ ધ ટ્રાન્સફર પેમેન્ટ અથવા તે બદલા ચૂકવણી આપણને મળતી હોય તે, બીકોઝ દે આર રિસીવ ફ્રોમ ધ ફોરેન કરન્સી, એ ફોરેન કન્ટ્રીઝ વિદેશમાંથી આપણને પ્રાપ્ત થતી હોય છે. વાઇલ ધ ઇમ્પોર્ટ્સ ઓફ ધ ગુડ્સ, વસ્તુઓની આયાતો, સેવાઓની આયાતો, ઇમ્પોર્ટ્સ ઓફ સર્વિસ એન્ડ આઉટફ્લો ઓફ ધ ટ્રાન્સફર પેમેન્ટ, અને જે બદલા ચૂકવણીઓનું જે વિદેશમાં જાવક જે છે, આર રેકોર્ડિંગ ઓન ધ ડેબિટ સાઇડ ઓફ બેલેન્સ ઓફ પેમેન્ટ, એ બેલેન્સ ઓફ પેમેન્ટની ડાબી બાજુ અથવા તો ઉધાર બાજુ લખાય છે. બીકોઝ દે આર ધ પેમેન્ટ ઓફ ધ પેમેન્ટ ટુ ફોરેન કન્ટ્રી, જે આપણે વિદેશમાં ચૂકવણી કરતા હોઈએ છીએ. ઇફ ધ કરન્ટ એકાઉન્ટ રિસીવ્સ આર ગ્રેટર દેન પેમેન્ટ, કરંટ એકાઉન્ટની આવકો વધારે હોય એના ખર્ચા કરતા, એટલે ચૂકવણીઓ કરતા, ધ કરંટ એકાઉન્ટ બેલેન્સ ઓફ પેમેન્ટ સેડ ટુ બી અ ફેવરેબલ, ફેવરેબલ પણ કહી શકાય એટલે કે આપણા માટે સકારાત્મક કહી શકાતી હોય છે, એન્ડ વાઇસ વર્સા, અને એનાથી વિરુદ્ધ હોય તો નકારાત્મક પણ કહી શકાય છે. કેપિટલ એકાઉન્ટની વાત કરીએ તો કેપિટલ એકાઉન્ટ ઓફ ધ કન્ટ્રી કન્સિસ્ટ ઓફ ધ ટ્રાન્સફર ઓફ મની એન્ડ અધર કેપિટલ આઇટમ્સ, નાણાંની ચૂકવણી અને બીજી મૂડી વસ્તુઓની હેરફેર કહેવાય છે. ઇટ્સ ઓલ્સો ઇન્ક્લુડ ધ ઓલ ધ ટ્રાન્ઝેક્શન્સ ઇન અ ફાઇનાન્શિયલ અસેટ્સ એન્ડ લાયબિલિટી, બરાબર છે? એવા દરેકે દરેક મિલકતો, નાણાકીય મિલકતો અને જવાબદારીઓના વ્યવહારો નોંધાય છે. ઇટ ઇન્ક્લુડ ધ શોર્ટ ટર્મ એન્ડ લોંગ ટર્મ લેન્ડિંગ એન્ડ બોરોઈંગ, આપણે ઉછીના લીધા હોય, ધિરાણ કરેલું હોય કોઈને તો લેન્ડિંગ કહેવાય, અને બોરોઈંગ્સ ઉછીના લીધા હોય તો બોરોઈંગ્સ કહેવાય. તો લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના ધિરાણ અહીં આગળ નોંધાતા હોય છે, એટલે આપેલા ધિરાણ અને મેળવેલા ધિરાણ. પ્રાઇવેટ એન્ડ ગવર્મેન્ટ ઇન્વેસ્ટમેન્ટ, ખાનગી કંપનીઓ દ્વારા અથવા તો સરકાર દ્વારા જે મૂડીરોકાણો કરવામાં આવે છે તે પણ આની અંદર લખાય છે. લોંગ ટર્મ કેપિટલ એકાઉન્ટ ટ્રાન્ઝેક્શન ઇન્ક્લુડ ધ કેપિટલ મુવમેન્ટ ફ્રોમ વન યર ટુ મોર, ફોર વન યર ઓર મોર, એકથી વધારે વર્ષ માટે જે મૂડીની હેરફેર થાય છે એ લોંગ ટર્મ કેપિટલ એકાઉન્ટમાં લખાય છે. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ડન બાય ધ ધ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, જે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કરવામાં આવે છે બાય ધ સિટીઝન્સ ઓફ ધ હોમ કન્ટ્રી ઇન ફોરેન કન્ટ્રીઝ એન્ડ બાય ફોરેનર્સ ઇન હોમ કન્ટ્રીઝ, એટલે આપણા દેશના રહેવાસીઓ દ્વારા વિદેશમાં જે મૂડીરોકાણ કરવામાં આવે તે પણ, અને વિદેશીઓ દ્વારા આપણા દેશમાં જે મૂડીરોકાણ કરવામાં આવે તે પણ. પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ લાઇક ધ પરચેઝ ઓફ ફોરેન બોન્ડ, સ્ટોક, શેર્સ એક્સેટ્રા બાય ધ રેસિડેન્ટ ઓર આઈધર કન્ટ્રી, પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ કહેવાય છે, જેને શું કરવામાં આવે છે, વિદેશી હુંડિયામણની ખરીદી કરવામાં આવે, વિદેશી બોન્ડ સ્ટોક ખરીદવામાં આવે એવી રીતે. અને ગવર્મેન્ટ બોરોઈંગ, સરકાર જે ઉછીના નાણાં લે છે ફોરેન કન્ટ્રીઝમાંથી, વિદેશમાંથી, લેન્ડિંગ ટુ ધ ફોરેન કન્ટ્રીઝ, આપણે વિદેશીઓને આપણે જ્યારે ઉછીના નાણાં આપતા હોઈએ છીએ, ઇટ ઇઝ ડ્યુ ટુ ઇન્ટરનેશનલ પોલિટિકલ રિલેશન્સ, આંતરરાષ્ટ્રીય આપણા રાજનૈતિક સંબંધોને કારણે ઊભું થયું. શોર્ટ ટર્મ કેપિટલ એકાઉન્ટ્સ ઇન્ક્લુડ ધોઝ ઇન્વેસ્ટમેન્ટ, એવા મૂડીરોકાણનો સમાવેશ થાય છે, ડન ફોર લેસ દેન વન યર, એક કરતા ઓછા વર્ષના હોય, લાઈક ધ બેંક ડિપોઝિટ્સ, એટલે બેંક ડિપોઝિટ, બેંકમાં જે નાણાં જમા કરાવ્યા હોય તે. ત્રીજી વસ્તુ છે ઇન્ટરનેશનલ લિક્વિડિટી એકાઉન્ટ, એટલે તરલતાના હિસાબ. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ ઓફિશિયલ રિઝર્વ એકાઉન્ટ, એટલે ઓફિશિયલ રિઝર્વ એકાઉન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇટ મેઝર્સ ધ ચેન્જીસ ઇન ધ કન્ટ્રીઝ લિક્વિડિટી એન્ડ રિઝર્વ અસેટ્સ ડ્યુરિંગ ધ યર, વર્ષ દરમિયાન દેશ પાસે જે વિદેશી હુંડિયામણની જે જથ્થો હોય, અનામત હોય, બરાબર છે, એની તરલતાની અનામત કહેવામાં આવે છે. ઇન અધર વર્ડ્સ, બીજી ભાષામાં કહીએ તો ઇટ રેકોર્ડ્સ નેટ ચેન્જીસ ઇન ફોરેન રિઝર્વ, આપણા દેશની અંદર જે વિદેશી હુંડિયામણનો જથ્થો પડ્યો હોય એના જે મૂળ, જે અંતિમ પરિણામો જે છે એ નોંધાતા હોય છે. ફોર એક્ઝામ્પલ, ઇફ ધેર ઇઝ એન બેલેન્સ ઓફ પેમેન્ટ સરપ્લસ, એટલે આપણી પાસે બેલેન્સ ઓફ પેમેન્ટમાં સરપ્લસ એટલે કે વધારો હતો, ઇન્ટરનેશનલ લિક્વિડિટી એકાઉન્ટ શોઝ ઇઝ અ ડેબિટ આઇટમ્સ, તો ઇન્ટરનેશનલ લિક્વિડિટીમાં ઉધાર બાજુ દર્શાવી દેવામાં આવશે, બીકોઝ કારણ કે ઇટ વુડ બી ધ કરેક્ટેડ બાય પરચેસ ઓર ઇમ્પોર્ટ ઓફ ગુડ, આપણે એટલું જેટલી રકમ આપણી પાસે વધારે છે, બરાબર છે, એ વધારાની રકમનો આપણે વિદેશમાંથી ગોલ્ડ ખરીદી લઈશું. એક્યુમ્યુલેશન્સ ઓફ ધ ફોરેન રિઝર્વ, આપણું રિઝર્વ જે છે ફોરેન વિદેશી હુંડિયામણનું જે પ્રમાણ છે એનું એકત્રીકરણ કરીશું, એન્ડ કેપિટલ લેન્ડિંગ અથવા તો વધારાની રકમને આપણે ધિરાણ તરીકે આપી દઈશું બીજા દેશો, ટુ ધ અધર કન્ટ્રીઝ ઓન શોર્ટ ઓર લોંગ ટર્મ બેઝિસ, ટૂંકા કે લાંબા ગાળા માટે. Thus, it shows how the balance of payment surplus is adjusted.
કે બેલેન્સ ઓફ પેમેન્ટમાં જો સરપ્લસ હોય તો આપણે કેવી રીતે એડજસ્ટ કરીશું એ ઉલ્લેખ કર્યો કે આપણે કાં તો એક ઓપ્શન એ છે કે આપણે એની એટલી સામે જેટલું વધારે રકમ આપણે લેવાની થાય છે એટલા આપણે ગોલ્ડ ખરીદી લઈએ, કાં તો વિદેશી હુંડિયામણ જ લઈ લઈએ, અથવા તો આપણે વિદેશમાં એટલી રકમની લોન આપી ટૂંકા ગાળા માટે કે લાંબા ગાળા માટે એવી રીતે એડજસ્ટ કરવામાં આવે છે. એવી જ રીતે જો ડેફિસિટ હોય, સિમિલરલી ઇફ ધેર ઇઝ એન બેલેન્સ ઓફ પેમેન્ટ ડેફિસિટ શોઝ ઓન ધ ક્રેડિટ સાઇડ ઓફ ધ ઇન્ટરનેશનલ લિક્વિડિટી એકાઉન્ટ, આંતરરાષ્ટ્રીય તરલતાના ખાતાની અંદર એ જમા બાજુમાં થાય છે. ઇટ ઇઝ કરેક્ટેડ બાય ધ સેલ એન્ડ એક્સપોર્ટ ઓફ ગોલ્ડ, કાં તો એટલી રકમ જેટલી શોર્ટ પડી, જેટલી ઘાત પડી એટલી રકમનું આપણે ગોલ્ડ આપણી પાસે જે છે એ વેચી દઈશું. દેટ ઇઝ અ ડ્રોઈંગ ધ પાસ્ટ એક્યુમ્યુલેટેડ ફોરેન રિઝર્વ, અથવા બીજી પાસે બીજું કહી છે કે આપણી પાસે જે વિદેશી હુંડિયામણ જથ્થો આપણી પાસે પડેલો છે એ આપણે ઓછો કરી દઈશું, ઓર બોરોઈંગ ઓફ કેપિટલ ફ્રોમ અધર કન્ટ્રીઝ અને નહીં ચૂકવીએ તો એટલું નાણું આપણને વિદેશીઓએ આપણા દેશમાં ઉછીનું આપ્યું છે એમ સમજી લેવામાં આવશે. Thus, a debit entry is an account of the short shows surplus in the balance of payment. Balance of payment માં debit entry surplus બતાવે છે and credit entry શું બતાવે છે? Deficit બતાવે છે. Okay, the balance of payment of the year. Next, આપ્યું છે errors અને omission. It is a balancing item so that the total credit and debit of the three accounts must be equal. આપણને ખબર છે કે ઉધાર જમા બંને બાજુનો સરવાળો અહીં સરખો થવો જોઈએ. Therefore, the balance of payment of the country is always balanced in accounting sense. બરાબર ને? જે રકમ તફાવતમાં આવશે errors કે omission ના ખાતામાં લખી નાખવામાં આવે છે ભૂલ તરીકે અથવા તો નોંધવાનું રહી ગયું છે એવી રીતે લખાય છે. બરાબર છે? અને એટલે જ કહેવાય છે કે બેલેન્સ ઓફ પેમેન્ટ એકાઉન્ટિંગ સેન્સમાં હંમેશા સમાન હોય છે. હવે વાત કરીએ લેણદેણ તુલા અને વેપાર તુલા, દેટ ઇઝ બેલેન્સ ઓફ ટ્રેડ એટલે વેપાર તુલા અને બેલેન્સ ઓફ પેમેન્ટ એટલે લેણદેણ તુલા, બંને વચ્ચે તફાવત શું છે. The balance of trade versus balance of payment. Balance of trade is an only the part of the current account which it itself which itself is a part of the balance of payment. A balance of payment નો એક ભાગ છે જેમાં balance of trade એટલે ખાલી વેપાર તુલા નોંધવામાં આવે છે ચાલુ વર્ષની જે આપણે ખરીદ વેચાણ કર્યું હોય તે કરંટ એકાઉન્ટ સાથે એમાં નોંધ થતી હોય છે. સો ઇટ ઇઝ અ નેરો કોન્સેપ્ટ, આ એક સંકુચિત ખ્યાલ છે. બટ પરંતુ બેલેન્સ ઓફ પેમેન્ટ ઇન્ક્લુડ ધ બેલેન્સ ઓફ ટ્રેડ એન્ડ અધર પાર્ટ્સ ઓફ ધ કરંટ એકાઉન્ટ રિગાર્ડિંગ ધ ઇનવિઝિબલ આઇટમ્સ એઝ વેલ એઝ અ કેપિટલ એકાઉન્ટ. બરાબર? જ્યારે બેલેન્સ ઓફ પેમેન્ટ એક વિશાળ ખ્યાલ છે એની અંદર કરંટ એકાઉન્ટની સાથે સાથે ઇનવિઝિબલ આઇટમ્સ એટલે સેવાની વસ્તુઓ પણ લખાય છે સાથે સાથે મૂડી વસ્તુઓ પણ નોંધાય છે. સો ઇટ ઇઝ અ વાઇડર કોન્સેપ્ટ, એક વિસ્તૃત ખ્યાલ છે. બેલેન્સ ઓફ ટ્રેડ રેકોર્ડ્સ ઓનલી ધ ઇમ્પોર્ટ્સ એન્ડ એક્સપોર્ટ્સ ઓફ ધ વિઝિબલ ગુડ્સ, માત્ર દ્રશ્ય વસ્તુઓની આયાત નિકાસ આપણે બેલેન્સ ઓફ ટ્રેડ એટલે વેપાર તુલામાં નોંધીએ છીએ. વાઇલ ધ બેલેન્સ ઓફ પેમેન્ટ રેકોર્ડ્સ અ ટ્રાન્ઝેક્શન અબાઉટ, જે વ્યવહારો થતા હોય છે વિઝિબલ ઇનવિઝિબલ ગુડ્સ એટલે કે સેવાઓ એન્ડ લોન્સ ડેબ્ટ્સ ઇનફ્લો એન્ડ આઉટફ્લો ઓફ ધ ગોલ્ડ એન્ડ સો ઓન, એટલે કે મૂડીની હેરફેર થતી હોય, દેવાની હેરફેર થતી હોય, સોનાની હેરફેર થતી હોય એ પણ એની અંદર લખાય છે. બેલેન્સ ઓફ ટ્રેડ નીડ નોટ ટુ બી બેલેન્સ, બેલેન્સ ઓફ ટ્રેડ હંમેશા સમાન નથી હોતું અને ઉધાર જમા બાજુનો સરવાળો સરખો નથી પણ હોતો. બટ ધ બેલેન્સ ઓફ પેમેન્ટ ઇઝ ઓલવેઝ ઇન બેલેન્સ ઓફ એકાઉન્ટિંગ સેન્સ, ત્યારે બેલેન્સ ઓફ પેમેન્ટ હંમેશા સમાન જ હોય છે. બેલેન્સ ઓફ ટ્રેડ શોઝ ઓનલી ધ પાર્ટ પિક્ચર ઓફ ધ ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન, માત્ર આર્થિક વ્યવહારોનું અંદાજિત અથવા તો આંશિક ચિત્ર બતાવે છે. વાઇલ ધ બેલેન્સ ઓફ પેમેન્ટ શોઝ અ કમ્પ્લીટ પિક્ચર, સંપૂર્ણ માહિતી આપે છે ઓફ ધ ઇકોનોમિક એન્ડ કોમર્શિયલ ટ્રાન્ઝેક્શન, નાણાકીય વ્યવહારો અને ઇકોનોમિક આર્થિક વ્યવહારો. ધ કોન્સેપ્ટ ઓફ બેલેન્સ ઓફ પેમેન્ટ ઇઝ મોર યુઝફુલ, બેલેન્સ ઓફ પેમેન્ટ વધારે ઉપયોગી છે ફોર પોલિસી ફોર્મ્યુલેશન એટલે દેશની નીતિ ઘડતર માટે, એન્ડ હેઝ ગોટ ધ ગ્રેટ પ્રેક્ટિકલ યુટિલિટી, એનો વાસ્તવિક ઉપયોગ પણ વધારે છે ધેન ધ બેલેન્સ ઓફ ટ્રેડ, બેલેન્સ ઓફ ટ્રેડ કરતા. પ્રશ્ન ઉભો થાય છે કે ડિસઇક્વિલિબ્રિયમ ઇન બેલેન્સ ઓફ પેમેન્ટ, વોટ ઇઝ ધ ડિસઇક્વિલિબ્રિયમ ઇન બેલેન્સ ઓફ પેમેન્ટ, બધેમાં બેલેન્સ ઓફ પેમેન્ટમાં ડિસઇક્વિલિબ્રિયમ એટલે અસમતુલા ક્યારે જળવાય છે, એન્ડ એક્સપ્લેન ઇટ કોઝિસ, એના કારણો શું હોઈ શકે. તો બેલેન્સ ઓફ પેમેન્ટ ઇઝ અ સિસ્ટમેટિક રેકોર્ડ્સ ઓફ ઓલ ધ ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન, બધા જ આર્થિક વ્યવહારો જે છે એની પદ્ધતિસરની નોંધણી બેલેન્સ ઓફ પેમેન્ટમાં થાય છે. બિટવીન ધ વન કન્ટ્રી એન્ડ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ, એક દેશ અને દુનિયાના અન્ય દેશો સાથેના વ્યવહારો. ઇફ ધ કન્ટ્રી એક્સપોર્ટ ધ સર્ટેન ગુડ્સ એન્ડ સર્વિસીસ ટુ અધર કન્ટ્રીઝ, જો કોઈ દેશ વસ્તુ કે સેવાની નિકાસ કરતા હોય અન્ય દેશોને, ઇટ વિલ હેવ ટુ ઓબટેન ધ રિસીપ્ટ્સ, તો એને આવકો પ્રાપ્ત થાય છે. ઓન ધ અધર હેન્ડ, બીજી તરફ, ઇફ ધ કન્ટ્રી ઇમ્પોર્ટ ધ સર્ટેન ગુડ્સ એન્ડ સર્વિસીસ, જો કેટલીક વસ્તુ કે સેવાઓની જો એ આયાત કરશે ફ્રોમ ધ અધર કન્ટ્રીઝ અન્ય દેશોમાંથી, ઇટ વુડ મેક ધ પેમેન્ટ, તો એને ચૂકવણી કરવી પડશે. So balance of payment is a difference between the receipt and payment. So balance of payment આપણે B તરીકે લખીએ, receipt એટલે R અને -P એટલે payment. So B is equal to R minus P.
ઇફ ધ રિસીપ્ટ એન્ડ પેમેન્ટ આર ઇક્વલ, જો આયાત એટલે કે આવક અને ખર્ચ બંને સરખા હશે, ઇટ્સ કોલ ઇક્વિલિબ્રિયમ, તો એને સમતુલ આપણી પાસે એન્ડ બેલેન્સ ઓફ પેમેન્ટ. બટ ઇફ ધ રિસીપ્ટ એન્ડ પેમેન્ટ આર નોટ ઇક્વલ, બરાબર જો બંને સમાન નહીં હોય, તો બ્રેકેટમાં લખ્યું છે કાં તો રિસીપ્ટ વધારે હશે પેમેન્ટ કરતા અથવા તો રિસીપ્ટ ઓછી હશે પેમેન્ટ કરતા. ઇટ ઇઝ કોલ્ડ ડિસઇક્વિલિબ્રિયમ ઇન બેલેન્સ ઓફ પેમેન્ટ. એ બેલેન્સ ઓફ પેમેન્ટમાં ડિસઇક્વિલિબ્રિયમ તરીકે ઓળખાશે. ના, હવે ડિસઇક્વિલિબ્રિયમ ઇન બેલેન્સ ઓફ પેમેન્ટ મે બી ગુડ ઓર બેડ ફોર ધ કન્ટ્રી, દેશ માટે સારું પણ હોઈ શકે ખરાબ પણ હોઈ શકે. ઇફ ધ રિસીપ્ટ આર ગ્રેટર દેન પેમેન્ટ, આવક વધારે હોય ચુકવણી કરતા, ઇટ ઇઝ સેડ ટુ બી અ ફેવરેબલ, તો આપણા માટે યોગ્ય છે અથવા સાનુકૂળ છે બેલેન્સ ઓફ પેમેન્ટ. ઓર પોઝિટિવ બેલેન્સ ઓફ પેમેન્ટ પણ કહેવાય અને સરપ્લસ બેલેન્સ ઓફ પેમેન્ટ પણ કહેવાય. ઇફ ધ રિસીપ્ટ આર લેસ દેન ધ પેમેન્ટ, જો આવક ઓછી હોય અને ચુકવણી કરતા, કન્ટ્રી સેડ ટુ બી અનફેવરેબલ બેલેન્સ ઓફ પેમેન્ટ. અનફેવરેબલ પણ કહી શકાય, નેગેટિવ બેલેન્સ ઓફ પેમેન્ટ પણ કહી શકાય, અથવા ડેફિસિટ એટલે ખાધવાળું પણ બેલેન્સ ઓફ પેમેન્ટ કહી શકાય, ઓર એડવર્સ બેલેન્સ ઓફ પેમેન્ટ. સો કન્ક્લુઝન ટૂંકમાં એમ કહી શકીએ કે જો બી ઇઝ ઇક્વલ ટુ ઝીરો હોય તો ઇક્વિલિબ્રિયમ કહેવાય, બી ઇઝ ગ્રેટર દેન ઝીરો હોય એટલે શૂન્ય કરતાં વધારે જવાબ આવે તો ફેવરેબલ, અને શૂન્ય કરતાં ઓછો જવાબ આવે તો અનફેવરેબલ. કોઝિસ ઓફ ડિસઇક્વિલિબ્રિયમ, હવે પ્રશ્ન આપણે એ થાય છે કે આ ડિસઇક્વિલિબ્રિયમ ઉદ્ભવવાના કારણો શું હોય છે. The major causes of the disequilibrium in the country's balance of payment may be discussed as under niche darshayi shakay. When the country makes a high level of investment, jare desh uncha star par muli rokan karto hoy and outlays for the development vikas mate and make the huge import beyond their capacity, emni kshamta karta jare vadhare ayato karto hoy, it suffer from adverse balance of payment. To eva sanjogo ma desh balance of payment ni kharab le ke eni ઘાતક અસરોમાં થઈ શકે છે, નકારાત્મક અસરો, એડવર્સ. અ કન્ટ્રી મે બોરો ધ હ્યુજ એમાઉન્ટ ઓફ ધ ફોરેન કન્ટ્રીઝ, વિદેશોમાંથી જ્યારે વિશાળ પ્રમાણમાં ઉછીનું નાણું લેવામાં આવે, મે ફાઇન્ડ આઉટ ડિફિકલ્ટ ટુ પે ધ ઇન્ટરેસ્ટ એન્ડ ધ પ્રિન્સિપલ એમાઉન્ટ. તો એવા સંજોગોમાં વ્યાજની ચુકવણી અને મૂળ રકમ પરત કરવામાં પણ સમસ્યા ઊભી થાય છે. ઇન સબસિક્વન્ટ યર્સ, પાછળના વર્ષોમાં, ધીસ મે લીડ ટુ ધ વિશિયસ સર્કલ ઓફ ધ ફર્ધર બોરોઈંગ ટુ રીપે ધ પાસ્ટ લોન. એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય છે, વિશેષ સર્કલ ઊભું થઈ જાય છે, કારણ કે એક લોનની ચુકવણી કરવા માટે તમારે બીજી લોન દેવી પડે છે. ધીસ મે રિઝલ્ટ્સ ઇન ટુ ડિસઇક્વિલિબ્રિયમ ઇન બેલેન્સ ઓફ પેમેન્ટ. આ સંજોગોમાં પણ બેલેન્સ ઓફ પેમેન્ટ ડિસઇક્વિલિબ્રિયમ કરે છે. ત્રીજો મુદ્દો આપ્યો છે, ડ્યુ ટુ હાઈ ગ્રોથ રેટ ઓફ પોપ્યુલેશન, જો વસ્તી વધારે હોય, ઇમ્પોર્ટ શુડ બી ઇન્ક્રીઝ, આયાતો વધશે ટુ મીટ ધેર ડિમાન્ડ, દેશના લોકોની માંગને સંતોષવા માટે. સમટાઇમ્સ કેટલીક વાર ધેર મે બી ધ ચેન્જીસ ઇન હેબિટ્સ, વિદેશી વસ્તુ વાપરવાની આપણને આદત પડી જાય છે, એન્ડ ટેસ્ટ ઇન ધ ફેવર ઓફ ફોરેન ગુડ્સ, અને વિદેશી વસ્તુઓની જે ટેસ્ટ છે એ આપણને ચસ્કો લાગેલો હોય છે. ધીસ ઇઝ ઓલ્સો લીડ્સ ટુ ડિસઇક્વિલિબ્રિયમ ઇન બેલેન્સ ઓફ પેમેન્ટ, અને આને કારણે પણ આપણે દેશની વસ્તુ નથી વાપરતા અને વિદેશી વસ્તુઓની આયાત કર્યા કરીએ છીએ, જેનું પરિણામ બેલેન્સ ઓફ પેમેન્ટમાં ડિસઇક્વિલિબ્રિયમ થાય છે. ધેર મે બી ધ હાયર ડિગ્રી ઓફ ઇન્ફ્લેશન, એવું પણ બની શકે કે દેશમાં વધારે પડતી તેજી હોય, ઇન અ કન્ટ્રી relative to the other countries, અન્ય દેશોમાં એટલી તેજી ન હોય. Here the import price would be the become lower than the domestic price. એટલે આપણા દેશની વસ્તુઓની કિંમત કરતાં વિદેશમાંથી આયાત કરવું આપણને સસ્તું પડતું હોય. So the import would rise. આવા સંજોગોમાં આયાતો વધી જશે. The export price would be the become higher. અને આપણું નિકાસ કરીશું તો બહુ ઊંચી કિંમત નિકાસ થશે. So the export would be fall. વિદેશીઓ નહીં ખરીદે એટલે આપણું એક્સપોર્ટ ઘટી જશે અને નિકાસ ઘટશે. Thus, with the rise in imports and fall in export, આયાતો વધી જવાને કારણે અને નિકાસો ઘટી જવાને કારણે the problem of disequilibrium in balance of payment would be created. તો અસમતુલાની સમસ્યા ઊભી થશે. A country which depend largely on export of the traditional, જે પ્રાથમિક વસ્તુઓ એટલે પ્રાઇમરી પ્રાથમિક અને ખેતીવાડીની ખેત ઉત્પાદકોની જ્યારે નિકાસ કરતી હોય એની પર આધારિત હોય, find that the demand for its exports is falling. કારણ કે વિદેશમાં આવી વસ્તુઓની માંગ બહુ ઓછી હોય છે એટલે આપણે નિકાસ અટકી જશે. ધીસ ક્રિએટ ધ ડિસઇક્વિલિબ્રિયમ ઇન બેલેન્સ ઓફ પેમેન્ટ, અને આમાં લેણદેણ તુલામાં ખાધ ઊભી થશે, અસમતુલા ઊભી થશે. ડ્યુ ટુ ડેમોન્સ્ટ્રેશન ઇફેક્ટ, એની ડેમોન્સ્ટ્રેશન ઇફેક્ટ એટલે અસર જોવા મળે છે. પીપલ ઓફ ધ અન્ડર ડેવલપ કન્ટ્રીઝ હેવ ડિઝાયર ટુ એન્જોય ધ હાઈ સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ, બરાબર છે. આપણે વિદેશીઓનું જોઈને અલ્પવિકસિત દેશના લોકો શું કરે છે, ઊંચું જીવન ધોરણ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. And this increases the demand for imports, આને કારણે આપણી આયાતો વધી જાય છે, and create the disequilibrium in balance of payment. તો balance of payment માં disequilibrium ઊભું થઈ જાય છે. આ આપણી પાસે મુદ્દા હતા કે disequilibrium કેમ ઊભું થાય છે.
વોટ આર ધ કોમ્પોનન્ટ્સ ઇન બેલેન્સ ઓફ પેમેન્ટ એકાઉન્ટ એના કયા કયા કોમ્પોનન્ટ્સ છે વિભાગો છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. બાય.